नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में अपने जून मासना अनाज वितरण कार्यक्रम विषय विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवी ज अवनवी उपयोगी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्यना अन्न अने नागरिक पुरवठा विभाग द्वारा जून मासना मफत अनाज वितरणनो कार्यक्रम जाहेर करी देवामां आवेल छे। तो जाणो कया रेशन कार्डमां मळशे मफत अनाज अने रेशन कार्ड धारको माटे आ उपयोगी माहिती छे। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो। आ उपरांत सरकार द्वारा खेडूतो माटे पण निर्णय करवामां आवेल छे, तो तेना विशे पण विगतवार माहिती मेळवीशुं। तो आम आ बंने विशे विगतवार संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी मफत अनाज वितरण कार्यक्रम अने खेडूतो माटे शुं निर्णय लेवो આવેલ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, આ પ્રમાણે જાહેર ખબર આવેલ છે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ જાહેર ખબર આવેલ છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.50 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જૂન 2023ના માસના વિનામૂલ્યે અનાજ, જેમાં ઘઉં અને ચોખાના વિતરણની જાણકારી આપવામાં આવેલી છે। તો તેમાં ક્રમ નંબર 1 તથા 2માં જોઈએ તો ઘઉંનું વિતરણ છે, જેમાં અંત્યોદય કુટુંબ એટલે કે AAY કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં વિનામૂલ્યે મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે PHH કુટુંબને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે। જ્યારે ક્રમ નંબર 3 તથા 4 જોઈએ તો ચોખાનું વિતરણ છે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે જૂન 2023 માસનું વિતરણ તારીખ 1/6/2023થી લઈને તારીખ 30/6/2023 સુધી ચાલુ રહેશે, અને રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના વિતરણ સંબંધી યોજનાઓની અગત્યની જાણકારી પણ જાહેર કરવામાં આવેલ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો તુવેર દાળ છે, જે NFSA રેશન કાર્ડ ધારકો, જેમાં અંત્યોદય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે, જ્યારે ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો ચણા છે, તો તે પણ NFSA રેશન કાર્ડ ધારકો, જેમાં અંત્યોદય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા મળવાપાત્ર થશે, અને તે 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। ક્રમ નંબર 3 ઉપર જોઈએ ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે મીઠું, તો તે અંત્યોદય કુટુંબ, અગ્રતા ધરાવતા કુટુંબ અને BPL કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે, અને તે 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે। જ્યારે ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો ખાંડ છે, તે અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે, જ્યારે 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે, જ્યારે BPL કુટુંબને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ છે, તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો, સરકારની માય રેશન મોબાઈલ એપ્લિકેશન દરેક લાભાર્થીઓને મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી કરવામાં આવેલી છે, અને આ એપ્લિકેશનની મદદથી આપને મળવાપાત્ર જથ્થાની વિગત, વિતરણ ભાવ, મળેલો જથ્થો અને ઓનલાઈન રિસિપ્ટની વિગતો તમે મેળવી શકો છો, અને હવે આ એપ્લિકેશનની મદદથી આપનો મોબાઈલ નંબર પણ રેશન કાર્ડ સાથે સીડ કરાવી શકો છો। તો આ સારી એવી સુવિધા મળી રહી છે। ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે ખેડૂતો માટે શું નિર્ણય કરવામાં આવેલો છે। તો મિત્રો, આંતરરાષ્ટ્રીય મિટલેટ્સ વર્ષ 2023 નિમિત્તે રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે। તો આમ આપણે જોતા જઈએ કે ટેકાનો ભાવ શું હતો અને ત્યાર પછી જે આ બોનસ જાહેર કર્યું ત્યારબાદનો ભાવ શું રહેશે। તો મિત્રો, બાજરીનો ટેકાનો ભાવ 2350 પ્રતિ ક્વિન્ટલનો હતો, જેમાં 300 રૂપિયાનું બોનસ જાહેર કરવામાં આવેલ છે, જેથી ગુજરાત સરકારની ખરીદીનો ભાવ છે તે 2650 પ્રતિ ક્વિન્ટલનો રહેશે। ત્યારબાદ જુવાર જોઈએ તો રૂપિયા 2990 પ્રતિ ક્વિન્ટલનો ભાવ હતો, તેમાં 300 રૂપિયાનું બોનસ જાહેર કરવામાં આવેલ છે, માટે ગુજરાત સરકારનો જે ભાવ છે તે
3290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો રહેશે અને રાગીનો ભાવ છે તે 3578 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. તેમાં 300 રૂપિયાનો બોનસ એડ કરીએ એટલે 3878 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ગુજરાત સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે અને ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની મુદતમાં પણ વધારો કરવામાં આવેલ છે, જે 10 જૂન સુધી લંબાવવામાં આવેલી છે. તો ખેડૂત ખાતેદારોએ ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જઈ અને નોંધણી કરાવવાની રહેશે અને હાલ ઘઉં તથા મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અને ટેકાના ભાવે ખરીદીની અંતિમ તારીખ છે તે 15 જૂન 2023 છે, જેની સૌ ખાતેદારોને નોંધ લેવા વિનંતી કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો, લાભાર્થીને પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર જણાવેલ હશે, તે હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકે છે અથવા તો માય રેશન એપ્લિકેશનની મદદથી પણ તમે ફરિયાદ નોંધાવી શકે છે. તો મિત્રો, આશા રાખું કે જૂન 2023ના અનાજ વિતરણની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.